संयुक्त ऑपरेशन पाकिस्तानी बोट साथ 50 किलो हेरोइन जप्त करवामां आव्युं छे। हेरोइन नी बजार किंमत अंदाजे 350 करोड़ रूपया छे। पाकिस्तानी बोट साथ लगभग 6 जेटा क्रू मेंबर झड़पी पाड़वामां आव्या छे। एक वर्ष में कोस्टगार्ड अने एटीएस नुं आ छठ्ठुं मोटुं ऑपरेशन छे। 14 सप्टेम्बरे 200 करोड़ 40 किलो हेरोइन झड़पी पाड़वामां आव्युं हतुं, तो एक महीनामां आ बीजी घटना सामे आवी। अल साकर नामनी पाकिस्तानी बोट छे, ए बोट ने पकड़वामां आवेल छे। अने ए बोट कराचीना जे इब्राहिम हैदरी बंदर छे त्यांथी रवाना थई हती। अने ए बोटनी अंदर 6 पाकिस्तानी नागरिक जे छे ए सवार हता। अने ए लोको पासेथी कुल 50 किलो हिरोइन रुपया 350 करोड़ कीमतनी એ રિકવર કરવામાં આવેલ છે। હું ગુજરાત એટીએસની આખી ટીમને, ગુજરાત પોલીસની આખી ટીમને, ઇન્ડિયન કોસ્ટગાર્ડની આખી ટીમને, ગુજરાતના અને દેશના સૌ નાગરિકો વતી અભિનંદન આપું છું। અને આ જ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની લડાઈ मजबूताई थी लड़े तेवी शुभकामनाओं आप। તહેવારોના કારણે બજારોમાં તેજી જોવા મળી રહી છે। દિવાળી નજીક આવતા જ લોકો ધૂમ ખરીદી કરતા હોય છે। ખાસ કરીને ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં લોકો મોટા ભાગે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ ભાવ વધારાની આશંકાને કારણે લોકો અગાઉ ખરીદી કરી રહ્યા છે। ઘણા લોકો પ્રી બુકિંગ કરાવી રહ્યા છે। આ વર્ષે માર્કેટમાં નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ભાવ વધવાની આશંકાને કારણે લોકો સોના ચાંદીના પ્રી બુકિંગ તરફ વળ્યા છે। ઉપરાંત ઘરેણાની બનાવટ અને હોલમાર્કની પ્રોસેસ ટાઈમ લાગી તેવી હોવાથી લોકો અગાઉથી જ બુકિંગ કરાવે છે। અમદાવાદમાં લોકોએ સોનામાં 25-30%, જ્યારે ચાંદીમાં 40%નું પ્રી બુકિંગ કરાવી લીધું છે। દિવાળી બાદ લગ્નની સિઝન પણ ખુલતી હોય છે, ત્યારે લોકો અગાઉથી જ ઘરેણાની ખરીદી કરતા હોય છે। આ વર્ષે દશેરામાં પણ ધૂમ ખરીદી જોવા મળી। એકલા અમદાવાદમાં જ 60-70 કિલો સોનાનું વેચાણ થયું, જ્યારે 500-700 કિલો ચાંદી વેચાઈ હતી। હાલ આગામી તહેવારો દરમિયાન અમદાવાદમાં 125-150 કિલો સોનાનું વેચાણ થશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે। દિવાળી સે પહેલે લઈ લેતે ક્યોંકિ એવરી ટાઈમ દિવાળી પર રેટ હાઈ ચલા જાતા હૈ, ઇસલિયે હમ લોગ ગોલ્ડ કી જો ભી શોપિંગ હૈ વો પૂરી દિવાળી કે પહેલે હી કર લેતે હૈ। ગોલ્ડમાં પેન્ડન્ટ બુટ્ટી અને એવી થોડી શોપિંગ કરવા આવ્યા છે, કારણ કે લાઈક ધનતેરસમાં જનરલી શોપિંગ કરતા હોઈએ છીએ, બટ આ વખતે એવું લાગે છે કે થોડો કદાચ રેટ વધારે થઈ જાય, તો અત્યારે પ્રી બુકિંગ કરાવીએ તો લાઈક થોડો બેનિફિટ થાય, તો થોડી વધારે શોપિંગ થઈ જાય। જો દશેરાના દિવસે સમગ્ર અમદાવાદની વાત કરીએ તો લગભગ 60-70 કિલોનો અંદાજ સોનું અને ચાંદીનો આપણે ગણી શકીએ। ચાંદી 500-700 કિલો ચાંદીનું પણ વેચાણ એ દિવસોમાં થયું છે। આપણે જો વાત કરીએ તો લગભગ 350-400 કિલોનો એક